નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થેરાસન ગામના યુવાનની સહારનીય કામગીરી. ભરૂચ જિલ્લાના નેત્રંગ નગરમાં મંગળવારથી 5 દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેરાત કરાઈ. કોરોના સંક્રમિત કેસો વધતા ગામજનો વેપારી આલમનો ગામજનોના હિત માટે મહત્વનો નિર્ણય. વધતું જતું કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આવતીકાલથી 7 દિવસ માટે ધાનેરાને લોકડાઉન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સિવિલ હોસ્પિટલની નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત. દહેગામ શહેરમાં આરોગ્યની ટીમે પોલીસ કર્મીઓને સાથે રાખી દહેગામ શહેરની દુકાનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કોરોનાની મહામારીની અસર હવે લીલા નારિયોળ પર પણ જોવા મળી રહી છે. લીલા નારિયોળનો એક નંગનો ભાવ અત્યારે 100 રૂપિયા પહોંચ્યો છે. રાજપીપળા કરજણ નદી કિનારે આવેલા રામગઢ અને રાજપીપળાને જોડતો હમણાં જ નવો બનાવેલો પુલ વચ્ચેથી બેસી ગયો. બગસરા શહેરના અટલજી પાર્ક પાસે પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોડી ગામે કેરીના ચોરીના મુદ્દે થયેલી જૂથા થળામણ. દિલ્હી રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ લાગી શકે છે લોકડાઉન. રેમડેસિવિરની ખાલી શીશીમાં પેરાસિટામોલ વેચતી ટોળકી ઝડપાઈ. અમદાવાદ ખાતે બીમાર પુત્રને જાપાનથી લાવવા માટે ₹1.25 કરોડની જરૂર. પિતાએ વડાપ્રધાન પાસે માગી મદદ. કોરોનાનો કહેર, વલસાડમાં 10 દિવસના લોકડાઉનનું એલાન. બજારમાં ઉમટી ભીડ. કોરોના સામે જંગ. આજથી રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ થશે. કોરોનાના કેસો વધતા અમદાવાદ એલર્ટ. રાણીપ સાબરમતીમાં આંશિક લોકડાઉન. અમદાવાદ સિવિલમાં ડેડ બોડી આપવા માઇક પર કરાય છે એનાઉન્સમેન્ટ. બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનનો ભારત પ્રવાસ રદ. દિલ્હીમાં દારૂની દુકાન પર ભીડ. ભૂલાવી સોશિયલ ડિસ્ટન્સ. ગરમીમાં કોરોનાનો વાયરસ બનશે વધુ વિકરાળ. મરાઠી ફિલ્મ મેકર સુમિત્રા ભાવેનું નિધન. આઈપીએલમાં શિખર ધવને મેક્સવેલ પાસેથી છીનવી ઓરેન્જ કેપ. આઈપીએલમાં આજે ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે ટક્કર. દિલ્હીમાં આજથી 6 દિવસનું લોકડાઉન. મમતા બેનર્જીએ લીધો ચૂંટણી પ્રચાર માટે મહત્વનો નિર્ણય. મહારાષ્ટ્ર આવતા લોકો માટે નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 10,340 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,73,810 કેસ નોંધાયા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.